વાત ગુજરાતીમાં આજે આપણે એક એવા યુવકની વાત કરવાની છે કે જેણે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. એક એવો યુવક કે જેણે ગુજરાત નહીં પરંતુ પૂરા દેશ વિદેશમાં પોતાના એક વિડીયો થકી લોકો સુધી પોતાની ઓળખ પહોંચાવી છે. એ વ્યક્તિ કે જેણે કીર્તિદાનભાઈ ગઢવીના સહારે આજે સોશિયલ મીડિયા પર એટલી મોટી ધૂમ મચાવી છે કે ગામે ગામથી લોકો આજે તેમને જોઈ રહ્યા છે ને તેમને મળવા આવી રહ્યા છે. આપણે કદાચ વર્તી જ ગયા છો તમે આ વ્યક્તિ કે જે તમે જેને પ્રેમથી કમો કહો છો એવા કમલેશભાઈ. કમલેશભાઈ કે જેણે આજે કોઠારિયાને પોતાના કેનેડા સુધી પહોંચાડ્યું છે પોતાના એક વિડીયો થકી. તો આવો મળીએ સૌ પ્રથમ વખત કમાભાઈને અને તેમના પરિવારને વાત ગુજરાતી પર. તો જે યુવકે આજે કહી શકાય કે કોઠારિયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી છે ત્યાં કમાભાઈ આપની સાથે છે. કમાભાઈ વાત ગુજરાતીમાં સ્વાગત છે આપનું. શું કહેશો કમાભાઈ, અત્યારે દેશ વિદેશમાંથી લોકો તમને ઓળખી રહ્યા છે કે ડાયરામાં ગયા છે? મજા આવી. કેવું લાગે છે? હાવ આજે. કેવી રીતે તમે ડાયરામાં ગયા હતા ને આટલું બધું? ડાયરામાં જાય. ક્યાં હતો એ ડાયરો જ્યારે? નો સાહેબ. તમારા કોઠારિયા ગામમાં જ હતો? મતો ગામમાં હતો. સીધી જાય મેં સીધી હતું. અહીંયા પણ આવ્યો, અહીંયા પછી પણ જઈ જવાનું અહીંયા રસીમાં. અહીંયા જઈ જવાનું, અહીંયા જઈ જવાનું. કીર્તિદાનભાઈ વિશે તમે શું કહેશો? કીર્તિદાન બોલ્યા છે. કીર્તિદાનભાઈ ના તમે કેટલા ચાહક છો? થાય છે. કયું ગીત કીર્તિદાનભાઈ નું તમને સૌથી પ્રિય છે? એ પાયું નહીં. કયું ગીત તમને ગમે છે એમનું? કીર્તિદાન હે જમતું હશી ઘરે જવું ગમતું નથી. એ ગીત ઉપર તમારો જે વિડીયો વાયરલ થયો છે એમાં એ કેવી રીતે તમે ત્યાં પહોંચી ગયા હતા કે અગાઉથી બોલાવવામાં આવ્યા હતા? એને બોલાયા. પછી હસીમાં જાઉં થશે. પણ તો અગાઉ પણ તમે ડાયરામાં જતા કે પહેલી વાર ગયા ત્યાં? પહેલામાં નહીં, એને પાણી થયા અહીંયા જતા હતા. પછી બહુ માનો પડી ગયો. કીર્તિદાનભાઈ સાથે અથવા બીજા કલાકાર સાથે આપણે કઈ ડાયરામાં જવાનું છે આગામી દિવસો માટે? નહીં, જવા દે. પછી પાણી હવે ભાઈ નહી તો કમાભાઈ વાત કરી કે એક સમય એવો પણ હતો કે સ્ટેજ સુધી તો શું પણ પબ્લિક વચ્ચે પણ પહોંચ્યું તેના માટે મુશ્કેલ હતું, આગળ ન જવા દેતા. પરંતુ જ્યારથી કીર્તિદાનભાઈના કારણે એમને જે આટલો બધો પ્રેમ મળ્યો છે આજે મહાન મંચ સુધી મોટા સ્ટેજ સુધી પહોંચ્યા છે તેમની કાલીગેલી ભાષામાં આપણે સમજી શકીએ છીએ. કમાભાઈને તો કદાચ ઓળખતા હશો પરંતુ તેમના પરિવાર સાથે આપણે વાત કરવાની છે. તેમના માતા પિતા આપણી સાથે છે. કાકા શું કહેશો કમાભાઈ વિશે? એમના બાળપણમાં જે ડૉક્ટર કીધું, ડૉક્ટર કે આને મન બુદ્ધિ હે એટલે એ ભજનનો કે ગમે તે શોખ એના વધુ રહે છે. અને એ મન બુદ્ધિનું બીજું એનું કંઈ થાય એવું છે આને. હા જન્મથી જ છે એને. બસ એ મગજ કે નાનું છે એટલે મન બુદ્ધિ, બીજું કંઈ ભણતરમાં કંઈ સુધારો થાય છે નહીં. માતા પણ આપની સાથે છે, એમની સાથે આપ વાત કરશું. બા શું કહેશો આપના જે દીકરો છે એના
એટલે જે જલમથી સાહેબ રાજેશ સંગીત સાહેબે કીધું હતું કે આ હાલશે નહીં, બોલશે નહીં અને સંગીત સાંભળશે, પણ આ ભગવાનની દયા હાલતો થઈ જાય, બોલતો થઈ જાય અને આખો દી રામાપીનું આખ્યાન રમે. ભગવાન આવી લગ્નની ધાબા પર ભગવાનને બિહારે અને ભગવાનનું કાર્ય અહીંયા આપો, અહીંયા તમે આ પાડો તો ભલે ના પાડો તો ભલે તોય વયો જાય. અને બે દીકરા છે અમારા મોટા, બે દીકરા એની વહુ છે, પણ એને કોઈ દી કોઈ એમ ન કે તું આ કામ કર કે આ કામ કર. લાઠી દર્શીને પાન આવ્યો હતો એમ કે એના મમ્મી પપ્પા આ પાડે તો કમલેશ ને લઈને અહીંયા આવો તે જરૂર કીર્તિદાન ભાઈ ને, પછી એ અમને અહીં કેવા આવ્યા બોલાવા, એમ તું લઈ જાઓ. પછી હાજે લઈ ગયા હતા, પછી સવારે 5 વાગે લેતા આવ્યા, પછી 100,000 રૂપિયા અને 51 એના ખીચામાં હતા, અમને નહોતી ખબર, અમે 70 રૂપિયા ગયા હતા આવ્યા, એટલે એ લોકોએ અમને કીધું કે એને ખીચામાં પૈસા છે, પછી એને રૂમાલમાં વિટાળીને ખીચા મૂકી દીધા હતા અને હૂતો હતો. પછી અમે આવીને એના ખીચામાં જોયું હતા પૈસા હતા, પછી અમે આશ્રમે 5,000 રૂપિયા જઈને લખાયા ધર્માજામાં. ઈવડે એ ના પાડતા હતા, પણ કીધું અમારે ભગવાને અમને ઘણું આપ્યું છે, અમારે નથી જોતા, એમને 1,000 રૂપિયા એ કે લુગડાના રાખો. પછી બીજે દિવસે વિડીયો ઉતારવા વાળા આવ્યા હતા, એમને 500 રૂપિયા એના અહીંયા આશ્રમેથી આપ્યા હતા, એનો વિડીયો ઉતારી ગયા હતા. બીજું કાકા, જે આપ શું વ્યવસાય સાથે સંકળાયેલો છો અને આપનો જે પરિવાર છે તે શું કરી રહ્યો છે? ખેતી, ખેતીનો વ્યવસાય. ખેતીને બે છોકરા રાજસ્થાન નો કરે. તો આપના જે કમાભાઈ છે ક્યારે ખેતીમાં કામ પણ કરી શકે? ના, કઈ કામ કરતા જ નથી, આવે ને તો આટો મારી નાખવા, અને કા આવે ને તો અહીંયા ખેતર માંડવો નાખશે અને માતાજીને કંઈક કરશે અને ધૂણશે ને એવું બધું કરે. અષાઢી બીજા પ્રોગ્રામ છે, ગમે તેમ કરીને કમાણી મોકલજો, નામ રોશન કરીને ગમે કોઈ ક્યાં તો મોકલજો, નાનો પાડતા ગમે કે અહીંયા મોકલવાનો કે પૈસા અહીંયા નહીં કે લખાઈ નાખવાનો. ટૂંકમાં જે એમના માતા પિતા છે એમણે જે વાત કરી, આટલું કદાચ એની પાસે રૂપિયા આવે તો પણ એ જે ધર્માદામાં છે તેમાં પણ વાપર્યા છે, પરંતુ આપણે સૌથી મોટી વાત અત્યારે એ કરવી છે, આજકાલ જે આવા સંતાનો હોય છે તેને કદાચ મા બાપ ન છૂટકે પણ કોઈ આશ્રમમાં સહારે મૂકવા પડતા હોય છે. બા, આપને ક્યારે એવો વિચાર આવેલો ખરો આજે બાળપણથી હતા તો? કોઈ દી વિચાર નહીં, અને કોઈ બધા મને એમ કે તમે જાત્રાએ જાઓ તમને ઘણું ભગવાન આપ્યું, પણ મારા કાનાને મૂકીને મારું મન, હું એમ કહું મારું મન માનતું મારે નથી જવાનું. આજે મારા વિવાહ હતા કે હરદુવાર આવો 11 દિવસનો ખોરાક, નહીં ના મારે મારે કાના મૂકીને જઈ આવ્યું. કોઈ દી વિચાર સપને, એને શાક રોટલો વધીને ભાવે તો શાક રોટલો જ એને હાટું સારો બનાવવાનો, એને ભજીયા ભાવે ભજીયા બનાવવાનો. એની તકલીફે હું પણ જઈ ન જાઉં, હું જઈ હોય તો મારે વહુ એને હાંસવી લે ખાવા પીવા. કઈ નહીં, એમાં શું ખાસ સાચી છી, ઘણા લોકો આવી રીતે હિંમત પણ હારી જતા હોય છે ને કદાચ. ના, અમે અમે એવી હિંમત હેરા જ નથી, ખાય પણ મોજ કરે છે અને જા જાવ અહીંયા, અમે એને ના ન પાડતા. અમે તો સાચે પણ એને આખું ગામ સાચે, અને વજા બાપુ જ્યાં સુધી જીવતા હતા અમે આશ્રમે જાય તો એ ખુરશી બેઠા હોય તો એ ઊભા થઈ જાય નાને બિહારવા, અને આખા ગામમાં લગ્ન પ્રસંગ હોય એટલે ખાવા જાય, દીકરી હારે જાય એને 10 રૂપિયા પૈસી સિક કરતા દેવા જાય. કેટલી ઉંમર કેટલી છે હાલ કમાભાઈ ની? એની લગભગ 26મો વરા. નવરો હોય તો એ રામાપીનો આખ્યાન ને એ બધું રેમા કરે ધાબા ઉપર, ને માતાજીનો માંડવો નાખે અને માતાજીનો મઢ હોય માંડવો હોય અહીંયા પહોંચી જાય, આખી રાત ત્યાં રે ધૂણે એવું બધું કરે ને હવા રાત. શું કહેશો તમારા માતા પિતા વિશે? શું તમને તમારા જે બાઈએ વાત કરી કે તમને ભજીયા સૌથી વધુ ભાવે છે? હા, હે ભજી, ભજીયા સૌથી વધારે ભાવે. બીજું શું ભાવે છે વધારે તમને ભજીયા સિવાય?
તમારા બાપુ એ વાત કરી કે તમે વાડીએ જાવ છો પણ ત્યાં કામ નથી કરતા કમાભાઈ? હું જાતો સીધી જામ છે તો સાચું છે. બાપા બે તૈયાર. બે પોતા આસન જોવાના, પોતા તવાના, કામ કરો, દૂધ જી આવવાનું, દૂધ લઈ આવો, સાજી આવવાનું, દીકરી જયારે સાસરે વળાવતી હોય ત્યારે તમે ટૂંકમાં મળવા જાવ છો એને? આપો જે દીકરી સાસરે જાય 10 રૂપિયા આપો એ છોઈ છે યાર. દીકરી છે તમારી કેટલું દુઃખ થાય છે? આપણે જે જોઈ તેમ કમાભાઈ કદાચ બોલી બહુ ઓછું શકે છે, કદાચ એમને બાળપણથી જે તકલીફ છે, પરંતુ એમનામાં જે સમજણ શક્તિ છે કદાચ એટલી જ છે જે સામાન્ય માણસમાં હોઈ શકે. તો આવીએ છીએ આપણે એમના પરિવારના હજુ પણ કેટલાક સભ્યો છે તેની સાથે પણ આપણે હજી વાત કરીશું. સારું, એને તો નાનપણથી જ આ તકલીફ હતી મગજની. નાનું મગજ ઓછું કામ કરતું હતું. સંગીતમાં નીમા બહુ રસ, ભજન ને ડાયરો ગમે અહીંયા હોય, કથા હોય કે આખ્યાન હોય, રામા રામદેવ પી નું ગમે અહીંયા જતો જોવા માટે. ગમે એ કલાકાર હોય ને, માયાભાઈ હોય તે ભલે, ગમે એ કલાકાર હોય, બધે પ્રોગ્રામમાં તો હોય જ તે. તમે શું કહેશો તમારા જે કમાભાઈ છે અને આટલો બધો લોકો તરફથી પ્રેમ મળી ગયો? પહેલા તો કીર્તિદાનભાઈને કહેવા પડે જે એમને મંદબુદ્ધિ બાળકને સ્ટેજ ઉપર લાવીને જે પ્રચલિત કર્યા છે એની કોઈ વાત ન થાય. ત્યારથી કમલેશને બધે વાયરલ થઈ ગયો હોય એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને એક તો વાત તે કે જે કમલેશને જે જન્મથી જે તકલીફ છે નાના મગજની, એ ડૉક્ટરને દેખાડ્યું તો એ ફેર પડતો નથી. તે ડૉક્ટર કે જે થાય ને એ ઘરે એને સાચવજો. અમે એને કંઈ કામ કરાવતા નથી, કંઈ જ નહીં, કોઈ બાબત એને કંઈ કહેવાનું નહીં. એને જે એના મનમાં પડે ને એને કરવા દેવાનું. અને એને એક તો ભજન, આખ્યાન અને માતાજીનો માંડવો હોય કે પછી કોઈ પણ સંગીતનો કાર્યક્રમ હોય એમાં એને એટલો રસ પડે ને કે એ આપણે ના પાડવીને તો એ જ્યાં વગર રહે જ નહીં. જોકે ના પાડતા જ નથી પણ એને પહેલેથી સંગીત ઉપર બહુ જ. એ બાળપણથી જ કદાચ એમને કહી શકાય સંગીત સાથે જો જે પ્રેમ છે, સંગીત સાથેનો જે નાતો છે કદાચ એને ગળથૂથીમાં જ મળ્યો છે તેવું આપણે કહી શકીએ. કમાભાઈ, ગુજરાતમાં અનેક કલાકારો છે, અનેક ગાયકો છે, આપના પસંદગીના ગાયકો કોણ છે? ક્યાં ક્યાં કલાકારને તમે સાંભળો છો? ભાઈ ભાઈ હાજા
માયાભાઈ આહીર ને પછી બીજા કોણ કોણ કલાકાર છે? ગીતાબેન રબારી. હા હા, બીજા કલાકાર અલ્પાબેન સાથે પણ તમારો એક અલ્પાબેન સાથેનો જે વિડીયો છે, અલ્પાબેન પટેલ સાથેનો, એ ક્યાંનો વિડીયો છે? એ ડાયરો ક્યાં હતો? ત્યાં કયું ગીત એમણે ગાયું હતું? તમે જે લોકોની વચ્ચેથી નીકળો છો ને, એક સેલિબ્રિટી જેવી તમે જાણે એન્ટ્રી કરતા એવું થતું હોય છે, ત્યારે કેવું લાગતું હતું તમને? આટલા બધા લોકો તમને જોતા હતા, સારું હતું. હવે ક્યાં આગામી ડાયરામાં ક્યાં જવાનું છે તમારે? જાવું ને. ક્યાં જવાનું? કોના ક્યાં કલાકારની સાથે જવાનું છે? કીર્તિદાનભાઈ સાથે. તો કીર્તિદાનભાઈ સાથેનો એક વિડીયો છે, એમાં તમે એમને આશીર્વાદ આપી રહ્યા છો. કીર્તિદાનભાઈ ખુદ તમારા આશીર્વાદ લઈ રહ્યા છે. શું કીધું તું એમણે તમને ત્યારે? એ ચીજો છે. એક 2000 ની નોટ તમને આપે છે, ત્યારે શું કીધું તું? આટલા બધા લોકો તમને નિહાળતા હોય છે વચ્ચેથી, તમારું એક ગુજરાત નહીં પરંતુ દેશના નામાંકિત કલાકાર તમારું વારંવાર નામ લેતા હોય, ત્યારે કેવું લાગતું હતું તમને? બીજું કયું ગીત એમનું તમને વધારે ગમે છે? પેલું પુષ્પાનું કઈ હતું? શું હતું એ? તોપા હતું પુષ્પાનું. કેવી રીતે એમાં જે કીર્તિદાનભાઈ ગાતા હતા ત્યારે તમે સાથે એક્ટિંગ કરતા હતા, એ કેવી રીતે કરતા હતા? ઝુકેગા નહીં ચાલે. બીજું શું કહેવા માંગશો તમે? આટલા બધા લોકોનો તમને પ્રેમ મળી રહ્યો છે, શું કહેશો એ લોકોને, તમારા ચાહકોને? એ સા પાઈ બીન જાજો. કોઠારિયામાં તમારો જે લોકો તમને ઓળખતા હતા, પણ હવે જે આપનો વિડીયો વાયરલ થયો છે, તો લોકો શું કહે છે તમને? અહીંયા મળતા હશે ગામમાં તમે દરરોજ, મળે છે બધા. શું કહે છે તમને? તમારો વિડીયો જોયો છે તમે જે વાયરલ થયો છે? હોય. આખો દિવસ ક્યાં બેઠા હોય તમે? હું એવતે પૂછ્યો તાય. ઘરે જ હોય? ઘરે હોય. ટૂંકમાં કમાભાઈ જે પોતાની કાલીકેલી ભાષામાં વાત કરી રહ્યા છે, કદાચ એમની પાસે શબ્દો ઓછા છે પરંતુ એની ભાવના છે તે આપણે સંપૂર્ણ પણ. અને કીર્તિદાનભાઈ સાથે આગામી ડાયરો કે કોઈ ગરબામાં જવું એવું કઈ છે તમારે? હા, નવરાત્રિમાં એમની સાથે જવું છે. તો આ તા જે કમાભાઈ આજકાલ સોશિયલ મીડિયામાં જે દૂર દૂર નહીં પરંતુ દેશ વિદેશના જે સીમાડો વટે ગયા છે, આવો એક ગુજરાતી યુવક કે તેની સાથે આપણે વાત કરી. આવા જ કોઈ વધુ વ્યક્તિ સાથે આપણે મળતા રહીશું ને વાત કરતા રહીશું. વાત ગુજરાતી.